मॉर्निंग फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। धोरण 12 માં चैप्टर नंबर 1 विद्युत भार અને વિદ્યુત ક્ષેત્ર એમ આપણે લાસ્ટ ઉદાહરણ 1.4 સુધી જોઈ ગયા છે। આજે આપણે ઉદાહરણ 1.5 ની વાત કરીએ। રકમમાં તમને પૂછે કે એક ત્રિકોણ જે છે એમાં A B C જે બિંદુઓ છે તેના પર એક સરખો વિદ્યુત ભાર Q1 Q2 અને Q3 એક સમાન વિદ્યુત ભાર મૂકેલો છે। तो आ त्रिकोण ना केंद्र पर एक बीजो विद्युत भार आपणे मूकीए तो आ दरेक विद्युत भार वडे तेना पर लागतुं बळ मेळवानुं छे, बराबर छे? कुल कूलम्बीय बळ। हवे आपणने खबर छे, समजो के ए विद्युत भार वडे आना पर बळ पूछ्युं होय तो धन धन अपाकर्षण थाय मित्र एफ वन आ बाजू बने, क्यू2 धन अने क्यू धन छे तेना वडे आ बीजुं बळ मळे, अने सी विद्युत भार क्यू जे छे तेना वडे आना परनुं बळ छे ये आ त्रीजुं बळ, सदिश याद कर। धोरण 11 सीखी गया सदिश, पहलो सदिश छे F1 नीचे नी तरफ छे मित्रों, बराबर छे। F1 क्या छे? नीचे नी तरफ F1 सदिश नीचे, एना माथा पर बीजो सदिश अने एज दिशानो सदिश गोठवो जेने आपणे नाम आपे F2, अने तेना माथा पर एटले के शीर्ष उपर त्रीजो सदिश अने एज दिशानो सदिश दोरो। जो आ बंध आकृति बनी मित्रों, बंध आकृतिनो कुल बळ जे छे ए सदिश सरवाळो जे छे ए केवो थशे F1 + F2 + F3 = 0। बंध आकृति होय तो कुल सदिश सरवाळो એનો 0 થાય, એવું ધોરણ 11 માં પણ આપણે શીખી ગયા છે। અને આની બીજી પણ મેથડ છે, તો પહેલી મેથડ તમે ગણશો, બરાબર છે? બહુ સહેલો દાખલો છે, તમે આ ડાયરેક્ટ લખી નાખો કે બંધ આકૃતિ તો કુલ પરિણામી બળ છે 0 થાય, આથી આપણો જવાબ થઈ ગયો। બીજી રીતે તમારે ગણવો હોય દાખલો તો સેકન્ડ મેથડનો આપણે ઉપયોગ કરીએ। बिंदु ओ नाम आपो तो ए ओ अंतर अने बी ओ अंतर अने सी ओ अंतर आ बधा एक सरखा छे, बराबर? एने आपणे नाम आपी दीए आर। आर ए अंतर केटलुं होय, आखो जे आटलो त्रिकोण नो भाग देखाय छे ने सेंट्रोइड थीअरी कहेवाय मित्रों। कई थीअरी कहेवाय? सेंट्रोइड, जे 2/3 होय। आखी जे बाजू ए नाम आपी दो एडी, तो आखी जे बाजू होय ने आखी बाजू आ लंबाई एडी क्यो के आ बाजू क्यो के आ बाजू एनो आ जे भाग जे तमे मेळवा માંગો છો ઈ 2/3 એડી જેટલો હોય, એટલે એઓ ભાગ આપણો છે આખાનો 2/3 જેટલો હોય। હવે એડી અંતર જો તમને મળી જાય કોઈ રીતે તો તમે આમાં આર શોધી શકો છો, બરાબર? આ આઈએમપી છે જેને આપણે સેન્ટ્રોઇડ થિયરી કહીએ છે। કઈ થિયરી કહેવાય? સેન્ટ્રોઇડ। તો ચાલો એડી અંતર આપણે મેળવીએ। એડી અંતર કઈ રીતે મળશે? તો આખો સમબાજુ ત્રિકોણ છે 60-60 હોય તો આખો થાય 30 નો થાય। તો અહીં કયો ખૂણો મૂકીએ કે જેથી આપણને એડી અંતર મળે? તો કે cos 30 = 5 ની બાજુ છેદમાં કર્ણ। સમજો, બધી લંબાઈ L લઈ લઈએ તો AD = L, cos 30 ની કિંમત કેટલી થાય મિત્રો? cos 30 ની કિંમત થશે √3/2। ઓકે, આ અંતર અહીં મૂકી દઈએ તો આપણો અંતર R થઈ ગયું છે 2/3 L √3/2। બે ઉડી જશે નીચે, √3 √3 બે વાર લખાય તો એક એક ઉડી જાય, તો જવાબ આવી ગયો L/√3। ઓકે, આપણું અહીંયાથી આ અંતર થઈ ગયું, આ અંતર, આ અંતર, બધા અંતર આપણને મળી ગયા છે જે કેટલા હોય L/√3 જેટલું। બહુ સિમ્પલ મેથડ છે, નીટ JEE ના કોન્સેપ્ટમાં કામ લાગશે તમને। હવે સિમ્પલ કે F1 બળ છે એ આપણે મેળવી લઈએ। F1 બળ છે F1 = K Q1 Q અપોન વચ્ચેનું અંતર જે છે ને, બધા સરખા અંતર છે એટલે નામ આપી દઉં R છે, જે નીચેની દિશામાં છે, નીચેની ડાયરેક્શનમાં, એટલે આપણે લખીએ છીએ -R જે નીચેની ડાયરેક્શનમાં। બીજો આપણે લખીએ છીએ F2 = K Q1 Q2 / R² અને F3 = K Q2 અને Q3 Q / R² આ જે બે બળ દેખાય છે એનું પરિણામી જુઓ મિત્રો કઈ દિશામાં છે? ઉપરની દિશામાં। આ એક બળ F2 છે ને આ F3 છે, એનું પરિણામી બળ ઉપરની દિશામાં છે,
એટલે આ બંનેનું પરિણામી બળ જે છે એ કઈ દિશામાં તમને મળે કે q બરાબર વિદ્યુતભાર બધા સરખા છે એટલે 2 નહીં લખવાની જરૂર નથી q into q છેદમાં r સ્ક્વેર પરંતુ ઉપરની દિશામાં એકમ સદિશ તો કુલ બળ એટલા બે બળનો સરવાળો એક બળ નીચેની તરફ છે એક બળ ઉપરની તરફ છે f1 f2 નું પરિણામી ઉપર લાગે છે એટલે કુલ બળ f is equal to f1 અને fr નો સરવાળો થાય તો બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેનું કુલ બળ કેવું થશે શૂન્ય થશે તો એક આ મેથડે પણ તમે ગણી શકો છો આગળ એક ટૂંકી રીત સદિશના કુલ બંધ આકૃતિનો સદિશ સરવાળો કેવો થાય શૂન્ય થાય ગણી તો વ્યવસ્થિત સંપૂર્ણપણે દાખલો જોઈ લેશો ત્યારબાદની રકમ જોઈએ ચાલો ઉદાહરણ આપણે 1.6 જોઈએ છે એમાં આપણને શું કીધું છે તો કે દરેક વિદ્યુતભાર આપણને આપેલો છે q1 is equal to q q2 is equal to minus q ને q3 is equal to plus q દરેક બાજુની લંબાઈ l છે એમાં આપણને વિદ્યુતભાર મૂકેલો છે રાઈટ હવે ક્વેશ્ચન શું છે તો કે દરેક બાજુઓ જે આપી છે એમાં દરેક વિદ્યુતભાર જ્યાં જ્યાં પહોંચે દરેક વિદ્યુતભાર ઉપર લાગતું આપણને બળ પૂછ્યું છે q1 ઉપર લાગતું બળ q2 ઉપર લાગતું બળ q3 ઉપર લાગતું બળ દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું છે તો કઈ રીતે મેળવાય તો આપણે સૌપ્રથમ પહેલા q1 ઉપર ગોતીએ q2 વડે q1 ઉપર લાગતું બળની ડાયરેક્શન કઈ બાજુ થશે આ બાજુ થઈ 2 વડે 1 ઉપર કારણ કે ધન અને સોરી અહીંયા ધન વિદ્યુતભાર છે અને અહીંયા વિદ્યુતભાર છે માઇનસ છે રાઈટ તો ધન ધન અપાકર્ષણ થાય ધન અને ઋણ આ બંને વિદ્યુતભાર આકર્ષણ થાય એટલે 3 વડે 1 ઉપર લાગતું બળ બરાબર તો 1 ઉપર લાગતું બળ જે છે બે વચ્ચેનો ખૂણો આ કેટલાનો ખૂણો થાય મિત્રો અંદરનો ખૂણો 60 નો થાય તો આ ખૂણો છે 120 નો થાય તો આ બેનું પરિણામી બળ આ બાજુ લાગે ઓકે તો q1 ઉપર લાગતું બળ આપણે મૂકી દઈએ છે q1 પર લાગતું બળ આ બધા ડિસ્ટન્સ સરખા છે એટલે f12 બળ ગણો કે f13 બળ ગણો બધા અંતર કેવા છે સરખા એટલે 13 બળ બરાબર છે 2 વડે 1 ઉપર લાગતું બળ કે 3 ઉપર લાગતા બળ જેટલા બળ છે બધા સરખા હોય કે q ઇન્ટુ q છેદમાં અંતર l સ્ક્વેર રાઈટ ચલો આ બધા બળ કેવા છે સરખા એટલે આપણે એને f લઈ લઈએ તો અહીં કિંમત મૂકી દઈએ છે કેટલો આવશે પરિણામી બળ fr is equal to વર્ગમૂળમાં મૂલ્ય લખું છું મિત્રો f1 સ્ક્વેર વત્તા f2 સ્ક્વેર વત્તા 2 f1 ઇન્ટુ f2 બે વચ્ચેનો ખૂણો 120 તો બધા બળ સરખા છે કિંમત આપણે આગળ વધારીએ f વત્તા f વત્તા 2 f ઇન્ટુ f cos 120 ની કિંમત માઇનસ 1 હાફ છે બે બે ઉડાડી દઈએ અહીં માઇનસ લઈ લે તો f સ્ક્વેર અને f સ્ક્વેર આ 2f સ્ક્વેર માંથી એક f સ્ક્વેર નીકળી જાય આપણો જવાબ શું થશે પરિણામી બળ 1 ઉપર લાગે છે એ 2f સ્ક્વેર માંથી એક f સ્ક્વેર કાઢી નાખે તો એક f સ્ક્વેર નીકળે અને વર્ગમૂળ કાઢીએ તો આપણને મળે f જે કેટલું હોય kq સ્ક્વેર / l સ્ક્વેર આ પહેલા ઉપર લાગતું બળ મળી ગયું રેડી સેમ બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલું જ મળશે આપણને તો અહીંયા જોઈએ આની ડાયરેક્શન કઈ બાજુ થશે આ બાજુ 1 વડે 2 ઉપર તો 1 વડે 2 ઉપર લાગતું બળ અને ધન અને ઋણ આકર્ષણ તો આના વચ્ચે આકર્ષણ થાય તો આપણે લખીએ છીએ 3 વડે 2 ઉપર લાગતું બળ 1 વડે 2 ઉપર અને 3 વડે 2 ઉપર લાગતું બળ આ બંને વચ્ચેનો ખૂણો આ 120 છે અને એનો પરિણામી બળ આ બાજુ છે રેડી તો સેમ લખી શકો છો કે q2 વિદ્યુતભાર ઉપર આટલું જ બળ લાગે સેમ આની આ ગણતરી કરી દેવાની છે તો લખી દઉં છું q2 વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હોય f જેટલું જોઈએ કેમ એટલે કે બંને વિદ્યુતભાર સરખા છે તો અહીંયા જે બળ લાગે એ જ બળ અહીં લાગશે રાઈટ q3 ઉપર આપણે બળ શોધી લઈએ એટલે આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરું થશે જોઈએ ધન અને ઋણ તેની વચ્ચે આકર્ષણ થાય એટલે 3 વડે 1 વડે 3 ઉપર લાગતું બળ 1 વડે 3 ઉપર લાગતું બળ અને અહીંયા જો આકર્ષણ થશે ધન અને ઋણ તો એમાં કઈ રીતે થશે તો કે 2 વડે 3 ઉપર લાગતું બળ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 60 ચલો આ સમીકરણ મૂકીએ તો q3 વિદ્યુતભાર ઉપર પરિણામી બળ નીચેની તરફ હશે q3 પર લાગતું બળ આ બે અંતર સેમ છે એટલે બે બળ સરખા છે f is equal to f square વત્તા f square વત્તા 2f into f
कोस साइन की किंमत कितनी थी मित्रों बना बे अने बे आई किंमत मुके दे उड़ी जैसे एप्स कर टू एप्स कर बच्चे बत्ता टू एप्स कर कम उसमें वन हाँ बे बे जाए फिर टू एप्स कर नहीं है थ्री एप्स कर मुवर मुका डॉट ले रूट थ्री तो आ त्रिज्या विद्युत भार ऊपर लागत तो अपने बल बने रेडी तो पहला विद्युत भार ऊपर एफ बल मळे बीजा विद्युत भार ऊपर एफ मळे अने त्रिज्या विद्युत भार ऊपर रूट थ्री एफ बल मळे खेलाई जाओ बहुत सीम्पल सादू एक्जाम्पल छे खास ध्यान में राखी અને ગણતરી બહુ સહેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કર્યો છે એટલે ઉદાહરણ 1.6 છે એ તમે લખી લેશો ત્યારબાદ આપણે થિયરીના મુદ્દામાં જઈએ છીએ ચાલો મિત્રો કુલંબીય બળબદ પછી આપણો ટોપિક ચેન્જ થાય છે તો ટોપિકમાં જઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય સમજો ટોપિક જો તમને સમજતા ફાવી જશે તો આની પછીના જેટલા મુદ્દાઓ છે બહુ સહેલા છે પણ તમને ખ્યાલ પડી જશે કઈ રીતે મેળવવાનું હોય અને જેડબલી નીટમાં પણ હું તમને શીખવાડવા માંગુ છું કે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ આકૃતિનું શોધવાનું છે તો સૌપ્રથમ પહેલા વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ સમજાવવાનું છે કોઈક વિદ્યુત ભાર છે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે અને સમજાવવા માટે મેં એક અહીંયા આકૃતિ દોરી છે ખાસ જુઓ કે આ આકૃતિ છે સમજો કે કરોળિયાનું જાળું છે મિત્રો કરોળિયાનું એક જાળું છે રાઈટ કરોળિયો જે છે આપણો અને સમજો કે અહીંયા કોઈ માખી છે મચ્છર છે કોઈ પણ છે સમજો આ માખી છે એ અહીંયા ઉડતી આવે છે ખાસ જો એને આ વસ્તુ દેખાતી નથી તો અહીંયા જે છે એ આપણો કરોળિયો છે સમજો આ જે છે કરોળિયો છે જેને આ જાળ ઉત્પન્ન કર્યું છે અહીં નામ આપી દે આ કરોળિયો હવે વિચારો જી માખી છે એ અહીંયા જોશો કરોળિયાનું ઝાડું જે છે નજીકના વિસ્તારમાં વધુ ગીચ છે એમ દૂર જતા જાય એમાં ગીચતા છે એ ઓછી થતી જાય છે ગેપ વધતો જાય છે એટલે દૂરના વિસ્તારમાં માખી ઉપર ઓછું બળ લાગે બરાબર છે માખી ઉપર ઓછું બળ લાગે અને નજીકના વિસ્તારમાં જો અહીંયા ક્યાંક આવશે માખી તો એના પર વધારે બળ લાગે સમજાય શું બોલું છું અહીંયા ગેપ છૂટો છે એટલે એના પર ઓછું બળ લાગે અહીંયા ગેપ નજીક છે એટલે એના પર બળ કેવું લાગે વધારે લાગે તો સિમ્પલ ટોપિકમાં આપણે કહીએ છીએ એક સમજાવું છું કે માખી જે છે એ દૂર હોય તો ઓછું બળ લાગે નજીક હોય તો વધારે બળ લાગે અહીંયા ગીચતા વધારે છે એટલે માખી છે સમજો અને કોઈ વિદ્યુત ભાર કહી દઉં છું તો ક્યુ ઓકે ક્યુ જો અહીંયા આવશે તો એને વધારે બળ લાગશે ક્યુ દૂર હશે તો એના પર ઓછું બળ લાગશે બીજું વિદ્યુત ભાર છે એ બળના પ્રોપોર્શનલી લઈ આપણે અથવા સોરી આમ જ લઈએ રેડી છે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ક્યુ વિદ્યુત ભાર અહીંયા આવશે તો એને વધારે બળ લાગશે અહીંયા હશે તો ઓછું બળ લાગશે હવે અહીંયા ઝાડું વધારે ગીચ છે એટલે આપણે કહીએ ઝાડું જે છે ને આપણે કહું છું ક્ષેત્ર શું કહું છું મિત્રો ક્ષેત્ર જેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય તો નજીક આવો એમ ક્ષેત્ર પ્રબળ છે તો વધારે બળ લાગે આ મોટું હોય તો આપદ મોટું થાય આપદ નાનું હોય તો આપદ નાનું થાય તો દૂરના વિસ્તારમાં એ ક્ષેત્ર છે એ નાનું બને છે ગેપ વધારે છે એટલે માખી ઉપર અહીંયા આવશે તેના પર ઓછું બળ લાગશે અને નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે તીવ્ર છે એટલે કે ઝાડું છે વધારે પ્રબળ છે તો એના પર વધારે બળ લાગશે સેમ જો વિદ્યુત ભાર મોટો છે એનો મતલબ માખી છે ની જગ્યાએ કોઈ મોટી વસ્તુ આવતી છે તો એના પર વધારે બળ લાગે અને જો નાની વસ્તુ આવતી છે તો વિદ્યુત ભાર નાનો છે તેના પર નાનું બળ લાગશે સમજાય છે આ બે સમીકરણને ભેગા કરીએ તો આપણું સમીકરણ બને F is equal to QE આ આપણું ખાસ સમીકરણ છે કે કોઈ આને આધારિત તમે સમજો કે જેથી લાંબા સમય યાદ રહી જાય કે કોઈ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રમાં આવે તેના પર આટલું બળ લાગે એમ ન સમજાય તો એવું સમજવાનું કે માખી છે કરોળિયાના ઝાડમાં આવે તેના પર આટલું બળ લાગે માખી કોણ છે મિત્રો બહારથી આવતો ચાર્જ છે કરોળિયો કોણ છે કે જેને ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે એવો વિદ્યુત ભાર એને આપણે ક્યુ કહીએ છીએ રાઈટ તો આ આકૃતિ સમજાઈ ગઈ હોય તો આપણે મેન આકૃતિ ડ્રો કરી અને સમજાવીએ બહુ સિમ્પલ ટોપિક છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનું છે ને આકૃતિ આપણે જે ડ્રો કરીએ છીએ એક્સ અક્ષ છે અને વાય છે આ સમજો કરોળિયો છે એટલે એને ક્યુ નામ આપી દીધું રાઈટ એ પોતાનાથી P બિંદુ એટલે કે R સ્થાન સદિશ અંતરે અહીંયા કોઈ માખી છે જેને આપણે Q0 કહીએ અથવા તો Q કહીએ બરાબર છે તો
આ જે ક્યુ વિદ્યુતભાર છે એ પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આના પર એ બળ લાગે છે. બળની ડાયરેક્શન આ બાજુ છે, એની દિશાનો એકમ સદિશ મેં દોરેલો છે. ક્લિયર થઈ ગયું? આકૃતિમાં શું દેખાય છે કે તો કે આર સ્થાન સદિશ અંતરે આવેલા પી બિંદુએ ક્યુ વિદ્યુતભાર વડે લાગતું બળ, તો ક્યુ વિદ્યુતભાર છે કેટલું બળ લગાડશે? ક્યુ વિદ્યુતભાર વડે આર અંતરે કોણ આવ્યું છે? પી બિંદુએ ક્યુ જીરો વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે? આ બળ તો બળ આપણને ખ્યાલ છે એફ ઇઝ ઇક્વલ ટુ કે બે વિદ્યુતભાર છે ક્યુ ઇન્ટુ સ્મોલ ટુ છેદમાં આર સ્ક્વેર અને એની દિશાનો એકમ સદિશ. આ આપણને બળ મળી ગયું. રેડી? હવે વિદ્યુત ક્ષેત્ર, જે મેં તમને કીધું વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, તો કે જે આ વિદ્યુત ભાર છે એના પર કેટલું બળ લાગે. હમણાં આપણે સમીકરણ મેળવ્યું એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, એ કઈ રીતે મળ્યું છે મેં એનું એક્સપ્લેન કરેલું છે. તો આથી આર અંતરે, આર સ્થાન સદિશ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. ઓકે, આ એફ ની કિંમત જો અહીંયા મૂકી દો મિત્રો, તો શું થશે? આપણું મેઇન સમીકરણ છે, એમસીક્યુ માટે અગત્યનું છે, એફ ની કિંમત અહીં મૂકી દઈશું, તો ક્યુ જીરો વિદ્યુતભાર ઉડી જશે, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર અને એની દિશાનો એકમ સદિશ. આ આપણું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળી ગયું છે, ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. રેડી? ઓકે, અને જ્યાં તમને કોઈ એમસીક્યુ પૂછે તો કહી શકો છો ઈ પ્રોપોર્શનલ ટુ 1 અપોન આર સ્ક્વેર. અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે, સેમ કરોળિયાનું ઝાડું છે એની આકૃતિ જે છે મગજમાં રાખશો તો તમે ઝડપથી શીખી શકશો. વિદ્યુત ક્ષેત્ર કહેવાય પણ, તો કે જે વિદ્યુત ભારનું જે તંત્ર છે એમાં કોઈ એકમ ધન, આનો વિદ્યુત ભાર છે 1 કુલંબ, એટલે એકમ ધન વિદ્યુત ભાર લેવાનું. શું લેવાનું મિત્રો? એકમ ધન. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ થાય? તો જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં કયો વિદ્યુત ભાર મૂકવાનો? એકમ ધન. કારણ કે આપણો જે એમસીક્યુ સોરી સમીકરણ છે માં કઈ પરીક્ષણ, અને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય, ટેસ્ટ ચાર્જ, અને આ જે છે સોર્સ કહેવાય, જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને સોર્સ કહેવાય, અને જે ટેસ્ટ માટે આવેલો ચાર્જ છે એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. આનું મૂલ્ય હંમેશા 1 કુલંબ હોય છે. કેટલું હોય છે? 1 કુલંબ. તો અહીંયા તમે 1 કુલંબ કહી દો તો આપણું વિદ્યુત ક્ષેત્ર બની ગયું છે. રેડી? ફરીથી, તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એકમ ધન મૂકો, તો આના વડે ધન અને ધન તો અપાકર્ષણ થાય, વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ઉપરની તરફ થાય. ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય? તો કે આપેલું જે વિદ્યુત ભારનું તંત્ર છે મિત્રો, એમાં એકમ ધન વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે છે, બળ બરાબર છે, એને આપણે શું કહીએ છીએ? આપેલા વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર. આ સમીકરણ છે આપણું, એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. રેડી? વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખીને લખી લઈએ આપણે, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે. ઓકે, તો આપણી વ્યાખ્યા થઈ ગઈ, અને આ આપણું મેન સમીકરણ થઈ ગયું. બળનું સમીકરણ છે કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, એમ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ 2 માર્ક્સની થિયરી તમને પૂછી શકે છે વિદ્યુત ક્ષેત્રમાં, તો ખાસ તમે સમજીને લખી લેશો. ચાલો મિત્રો, આપણે થોડાક અગત્યના મુદ્દાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર માટે અગત્યના મુદ્દાઓમાં એમસીક્યુમાં હોય શકે, એટલે આપણે આપેલું છે બરાબર છે સમજીએ. તમારી પાસે જે મટીરિયલ જે છે બરાબર, એની અંદર તમને અગત્યના મુદ્દા નોંધ માટે લખાવીએ છીએ, તો જોતા જઈએ. આપણું હમણાં સમીકરણ એવું છે, એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. આ સમીકરણમાં જે ક્યુ જે છે, જ્યાં ક્યુ એ પરીક્ષણ વિદ્યુત ભાર છે, એટલે કે માખી જેને આપણે કહીએ છીએ પરીક્ષણ વિદ્યુત ભાર, જેનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એકમ ધન વિદ્યુત ભાર 1 કુલંબ. તો મૂકી દઈએ તો આપણે લખીએ છીએ એફ ઇઝ ઇક્વલ ટુ ઈ, એટલે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ જે છે ઈ એના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. રેડી? આ બહુ સિમ્પલ એક ટોપિક છે. બીજો મુદ્દો, હમણાં જ આપણે આકૃતિ 1 દોરી ગયા છીએ. પેલો મુદ્દો ખાલી સિમ્પલ છે કે આ વિદ્યુત ભારનું મૂલ્ય જો આપણે 1 એકમ લઈએ એકમ ધન વિદ્યુત ભાર, તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ લખાય.
અહીં આપણે કયો વિદ્યુતભાર મૂક્યો તો q અને p બિંદુએ કયો વિદ્યુતભાર હતો q 0 એટલે કે એકમ ધન વિદ્યુતભાર જો આ વિદ્યુતભાર આના પર બળ લગાડે મિત્રો ખાસ ધ્યાન રાખો આ વિદ્યુતભાર આના પર કુલંબીય બળ લગાડે તો સિમ્પલ છે કે આ વિદ્યુતભાર પણ આના પર બળ લગાડે રેડી હવે ખાસ ધ્યાન રાખો જો આ વિદ્યુતભાર જે છે એ આ વિદ્યુતભાર ઉપર જો બળ લગાડે તો મિત્રો આના વડે ઉદ્ભવતી જે આસપાસની અંદરનું જે કંઈ ક્ષેત્ર જે છે એમાં ફેરફાર થઈ જાય ફરીથી સિમ્પલ ટોપિક છે કે આ જે વિદ્યુતભાર જો આના પર બળ લગાડશે તો આ કરોળિયાનું ઝાડું સમજો કે વિખાઈ જાય બરાબર છે આ માખી છે કરોળિયો માખી ઉપર બળ લગાડી શકે પણ જો માખી કરોળિયા પર બળ લગાડે તો કરોળિયાનું ઝાડું જે છે એ વિખાઈ જાય કેમ તો કે કરોળિયાનું ઝાડું એને આપણે ક્ષેત્ર લીધું છે તો ખાસ ધ્યાન રાખો કે જો તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો q 0 થી બને એટલો નાનો હોવો જોઈએ કેટલો હોવો જોઈએ નાનો એટલે q 0 વડે q પર અસર ન થાય એવો q નું મૂલ્ય ખૂબ નાનું હોવું જોઈએ કેવું હોવું જોઈએ મિત્રો q નું મૂલ્ય છે અસર ન થાય તે માટે q 0 જે છે ખૂબ નાનો હોય ઓકે તો આ q 0 ની વેલ્યુ જે છે એ ખૂબ નાની હોવી જોઈએ આપણે ખાસ ધ્યાન રાખજો તો હવે આપણે શોધીએ છે q 0 ની વેલ્યુ ખૂબ નાની હોય તો આપણે આમ લખી શકીએ છે f અથવા તો વિદ્યુત ક્ષેત્ર e is equal to q tends to 0 લિમિટ વિદ્યુત ક્ષેત્ર ખૂબ નાનો હોય કરતા બનાવો છો એટલે f / q રેડી એટલે મતલબમાં આ ટોપિકમાં એવું કહે છે કે આ વિદ્યુતભાર છે એ ખૂબ નાનો હોવો જોઈએ જેથી એ મેઇન વિદ્યુતભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એમાં ફેર થવો જોઈએ નહીં ત્રીજું કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હોય છે રેડી તો આપણે ત્રીજા ભાગમાં દોડીએ છીએ ત્રીજો ભાગ જેમાં તમને પૂછવામાં આવે કે ધન વિદ્યુતભાર છે એમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે કે અંદર આવશે તો મેં કીધું છે કે ધન વિદ્યુતભારની આસપાસ તમારે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે વ્યાખ્યા પ્રમાણે કયો વિદ્યુતભાર મૂકવાનો એકમ ધન 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 અપાકર્ષણ થાય અને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ 1/r² પ્રમાણે બદલાય અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે શરૂઆતમાં ખૂબ પ્રબળ હોય દૂર જઈએ એમ કેવું થતું જાય ઓછું થતું જાય એટલે તીર જે છે એની તીવ્રતા બતાવે એટલે ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય છે આ ખાસ ધ્યાન રાખજો રેડી ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી થશે નીકળશે ઓકે હવે ઋણ વિદ્યુતભાર તમને કહીએ સમજો ઋણ વિદ્યુતભાર છે તો શું થાય તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે ને એકમ ધન વિદ્યુતભાર મૂકી દે ધન ઋણ આકર્ષણ થશે નજીક આવે એમ તીવ્રતા વધતી જાય બરાબર છે પણ ઋણ વિદ્યુતભારની અંદરની તરફ હોય છે ખ્યાલ પડે છે એટલે ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જતી હોય કઈ રીતે મળે તો કે જ્યાં મેળવવું છે એકમ ધન વિદ્યુતભાર મૂકી દઈએ તો આ તમને ડાયરેક્શન બતાવશે ધન અને ઋણ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર છે આવી રીતે પણ તમે દોરી શકો છો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જશે બરાબર છે અને ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જશે અને ખાસ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગ પ્રમાણે ઘટતું જશે બરાબર છે એનો મતલબ કે આજે આપણો ક્યુ વિદ્યુતભાર જેટલા અંતરે તમે મૂકશો એટલા અંતરે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાશે આ પી બિંદુ દૂર હોય નજીક હોય બરાબર જુદા જુદા બિંદુઓ હોય તો જુદા જુદા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે જુદું જુદું તમને મળે છે પછીનો પોઈન્ટ આપણે લઈએ છીએ ખાસ અગત્યના મુદ્દામાં 4 નંબર ઓકે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણું સમીકરણ છે F / Q ઓકે એ એવું કહે છે કે E જે છે E એ Q પર આધારિત નથી કારણ કે એનું મૂલ્ય કેવું છે એકમ ધન લીધેલું છે E કોના પર આધાર રાખે E એ F / Q પર આધાર રાખે જે તમે પરીક્ષણ વિદ્યુતભાર લીધો છે એનું મૂલ્ય ખૂબ નાનું હોય છે એટલે આપણો E જે વિદ્યુત ક્ષેત્ર છે એ Q પર આધાર રાખતું નથી વિદ્યુત ક્ષેત્ર માત્ર કોના પર આધાર રાખે છે F / Q પર આધાર રાખે છે સમજો કે આ ગોળો છે ગોળાના કેન્દ્રથી એક સરખા અંતરે અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે
तो अंतर जे बधा छे ई बधा ज अंतर सरखा होवाथी आर 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 बधा ज अंतर सरखा होती आ बधा ऊपर नु विद्युत क्षेत्र E1 E2 E3 E4 आ बधा विद्युत क्षेत्र केवा मळे तमने समान बराबर छे कारण के एक सरखा अंतरे विद्युत क्षेत्र केवो होय एक समान होय छे तो आ आपणा विद्युत क्षेत्र माटेना अगत्यना मुद्दाओ छे जे तमे नोंध करीने लखी राखशो चलो तो आपणो पछीनो क्वेश्चन छे જે આપણે કુલંબીય બળ સંપાતપણાનો સિદ્ધાંત સદિશ રૂપે જે જોયું છે એના જેવું છે કે કરતા વધારે વિદ્યુત ભાર હોય તો એના પર કઈ રીતે બળ લાગે છે એ આપણે મેળવવાનું છે તો સમજો કે આ ઉગમ બિંદુ છે મિત્રો ખાસ ધ્યાન રાખો આ ઉગમ બિંદુ છે એક કરતા વધારે વિદ્યુત ભાર છે Q1 છે Q2 છે Q3 અપ ટુ Qn વિદ્યુત ભાર છે જેના સ્થાન સદિશો R1 છે R2 છે અપ ટુ Rn આ બધા વિદ્યુત ભાર વડે P બિંદુએ કોઈ વિદ્યુત ભાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો મેં હમણાં જ કીધું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં કયો વિદ્યુત ભાર મૂકવાનો છે એકમ ધન આનાથી ડાયરેક્શન મળશે Q1 વડે P બિંદુએ જે એકમ ધન છે એના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે જેને આપણે નામ આપી દઈએ E1 ધન ધન અપાકર્ષ Q2 વડે આ બાજુ મળશે જેને આપણે નામ આપી દઈએ છે E2 આ N વિદ્યુત ભાર વડે લાગતું વિદ્યુત ક્ષેત્ર છે આપણને મળી જશે En બરાબર સમજૂતી બહુ સહેલી છે લખતા જઈએ આપણે તો અહીંયા તમને પૂછવામાં આવે કે Q1 વડે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ઓકે પછી બધાનો સરવાળો કરી લે એટલે જવાબ મળી જાય જેને આપણે નામ આપી દઈએ છે E1 is equal to K Q1 છેદમાં એની વચ્ચેનું અંતર R1 અને R આ બંને વચ્ચેનું અંતર R1 અને R લખીએ છીએ તો અહીં આપણે લખીએ છીએ R1 થી R સ્થાન સદિશ 1 into R square બરાબર છે આ બાજુનો સદિશ અને એની દિશાનો એકમ સદિશ R into આને આપણે કોઈ પણ સમજો R1 જ કહી દઈએ બરાબર છે આ બે વચ્ચેનો અંતર R-R1 લખાય Q1 થી Q2 તરફ એટલે 1 થી R તરફ 1 થી R તરફ આવી રીતે લખી દઈએ એકમ સદિશ છે ઓકે સેમ બીજું વિદ્યુત ક્ષેત્ર શોધીએ Q2 વડે P બિંદુ પર ચાલો કઈ રીતે થશે મિત્રો તો એને આપણે નામ આપી દે E2 is equal to K Q2 વડે P બિંદુ પર એટલે 2 વડે R અંતરે જે છે એનો સ્ક્વેર અને એની દિશાનો એકમ સદિશ આવા Qn વડે P બિંદુ પર Qn વડે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે En is equal to K Qn upon R R into N square અને R into N એકમ સદિશ કુલ વિદ્યુત ક્ષેત્રમાં બધાનું શું કરી લેવાનું E is equal to P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર E1 plus E2 plus up to 2 En વિદ્યુત ક્ષેત્ર થાય તો આ બધાનો સરવાળો કરી લઈએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય છે K Q1 upon R square એની દિશાનો એકમ સદિશ વત્તા K Q2 upon R અંતર સ્ક્વેર આર 2 એકમ સદિશ અપ્રોપ્રોપ બરાબર છે તો આને આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર આ રીતે મેળવી શકીએ છીએ તો ખાસ અને સમેશન સરવાળા તરીકે લખોય તો પણ લખી શકે બહુ સિમ્પલ છે પણ એની ખાસ એવી જરૂર નથી આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ આપણે વિદ્યુત ક્ષેત્રના ઉદાહરણો લેવાના છીએ તો ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખીને જોશો કે જેથી તમે સહેલી રીતે ગણી શકો છો થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ વેલકમ ટુ ફિઝિક્સ